બાબા બેઠા છે ઓલા ખૂણા લગી ખાલી ખોટા પગ આવે ને આપણે ઊંધા માથે જાય એના કરતા જાન રાખવું સારું હા નો એવો તો ને ત્યારે આ ટક આખી ભરાઈ જતી આમાં હું નાતો પહેલા હવે હું નહીં હવે આ કહમાવી નહીં ઢાંડા જેવા છે અહીંયા બનાવ્યું છે પાણી યારું તમે આ સમય પછી ધૂમવાની વસ્તુ જોવા મળી છે જો તો ડબ્બો તો કેમ પણ વેલા ઉઠી ગયા છીએ વાતાવરણ કઈક આ રીતનું છે હું જાઉં છું વાડીએ તો તમને ચાલો વાડી બતાવું જોઈએ છીએ આજના વ્લોગમાં શું કરવી છે બહુ ખાસ તો નથી ખબર જોઈએ છીએ ચાલો તો પહોંચી ગયા છીએ વાડીએ વાડી ની અંદર એન્ટર થાય છે બાબા બેઠા છે અંદર એન્ટર થઈ ગયા છીએ બહુ મોટા મોટા ઝાડવા છે હું અહીં ખબર નથી અહીંયા બતાવું તમને હાલો અહીંથી વાડી ચાલુ થાય ઓલા ખૂણા લગી બતાવો આ તો કપા છે તો એમાં અહીંયા આ બાજુ સારું છે બહુ કઈ વાંધો નથી આવ્યો લુવારિયા ની બાજુ બહુ વાંધો આવ્યો છે હા બધા વામલા બધું ઉડી ગયું આપણે અહીંયા એટલો બધો વાંધો નથી આવ્યો આપણો ખાટલો વાહરવાનો સમજ્યો આરામ તો પછી કરશું હાલો તમને બતાવું ઓલા આપણે પવન ચીકી છે તો અહીંયા છે કુવો ખાલી છે અંદર કઈ છે નહી બહુ આ છે કુવો અંદર કઈ છે નહી એ બધી વસ્તુ હતી આધાર એવી અહીંયા આપણી વાડી પૂરી થાય આ સેટ અહીંથી લાગટ ઓલા પણ એટલું આપણું છે અહીંયા છે અને પછી એક છે જોડ કાઠ મોટા મોટા વાંધો નથી અહીંયા બે હતા દાદા એ દાદા બે જ છે બહાર અંદર ગયા છે અહીંયા તો પડ્યા છે સંપલા અંદર ગયા છે આપણે જરીક વાહરીઓ કરવી એક દાદાએ સિસ્ટમ ફિટ કરી છે અહીંયા ખબર ના શું છે વાંધો નહીં બેઠા આપણે એ મેડી ઉપર ચડી ગયા આ કપા હશે કપા આ છે ગામડાની અખંડ મોજ આની જેવી મોજ તમે સુરતમાં ન કરી શકો એવી મજા આવે અમારા મોજીલા ગામડામાં તો આરામ કરી લીધો છે તમે જાય છે ઓલા શેડે હું છે જોતા એવી આમાં બહુ સારું જોઈ ને તાર જ્યાં હોય એના તાર નાખેલા છે અમારા અત્યારે બંધ હોય ખાલી ખોટા પગ આવે ને આપણે ઊંધા માથે જાય એના કરતા જાન રાખવું સારું ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને આપણે મજા કરતા કરતા જઈશ
તબડુક તબડુક કરતા કરતા જાય છે આગળ. એક મારી આંખની સામે ગયો પોપટ. પેલા તો મેં વેરિફિકેશન કર્યો કે પોપટ છે ને એમ, પછી કહેવાય ખાલી ખોટું આપણું પોપટ થાય એના કરતા પેલા જોઈ લેવું, વેરિફિકેશન કરી લેવું. ઓલા પણ છે રોડ, આના ઓલા કાઢે છે રોડ. તો આ ત્યાંની વાડી, આપણને તો આવડતી નથી ખેતી વાડી કરતા, અહીંયા રહેવું તો શીખી જાઉં. શીખવામાં શું જાય આપણું, શીખવામાં કઈ આપવા તો નથી આપણે, જીવનમાં બધું શીખી લેવાનું, ક્યારેક કઈક કામમાં આવે. આપણે બધું શીખી લીધું છે એટલે અમુક વસ્તુ સિવાય અમુક પ્યારી સમજ ગઈ. પણ જોઈ ગયો આંબલી, મેં કીધું લે બતાવી દઉં. તો આપણે હનુમાન તો નથી કે ઉષા થાય ને આમ આંબલી આંબી લેવી. આંબલી છે બહુ ઊંચી, હું ત્યાં જઈને જોઈ આવ્યો, અંબાઈ એમ નથી. કાંઈ નહીં, હવે બીજું હું ખાઈ લેવું પછી કરે કોઈ આંબી દે ત્યારે. ત્યાં લગીને તો હું આટા મારવાના હોય ગામડામાં. ઝાડવું પીડ્યું માથે ફાડી નાખી ટાંકી, એમાં હું પેલા નાતો. આનો એવો હતો ને ત્યારે આ ટાંકી આખી ભરાઈ જતી, આમાં હું નાતો પેલા. હવે હું નાય, હવે આખા હમાવી નહીં, ઢાંડા જેવાય છે. હું વાડીની બહાર નીકળો તો મારે ફૂઈનું ઘર ભાવી ગયો. ફૂઈનું ઘર હું તમને મારા ફૂઈનું ઘર બતાવું. હમણાં પ્લોટ રાખ્યો એને, અંદર ઉગાડી છે નારિયેળી ને એવું બધું ઉગાડ્યું છે. અહીંની સાવી તો છે નહીં અત્યારે, મારી પાસે ઘેરે પડી છે, ઘેરે કઈ જવાય એમ નથી અત્યારે. તો મારા ફૂએ એક સુવિધા મસ્ત કરી છે પશુ પક્ષીઓ માટે છે ને, અહીંયા બનાવ્યું છે પાણીયારું, તમને દેખાતું હોય તો લ્યો પાસે જઈને બતાવું. જો આ પાણીયારું બને પશુ પક્ષીઓ માટે, જેના કારણે કોઈ પશુ પક્ષી પ્યાસું ન હોવે. આ છે અમારા ફૂઈનું ઘર. ફૂઈ હમણાં મકાન બાંધશે, પછી તમને મકાને બતાવે. તો હવે આ પાણીમાં પાછા જાઉં ગંદા, ચંપલ તો બહુ બગડી ગયા છે, ઘેરે જઈને પાછા ધોવા જો. હે વાંધો નહીં, ધોઈ નાખી આજે. અહીંથી એમ માનો તો આખી આખો પટ્ટો દમારો છે. ફાકા નથી મારતો, હકીકત છે. તમારે એવું બધું ફાકો લાગતો હોય તમારા ગામમાં આવીને ગમે એને પૂછી લેવાનું. તો અહીંયા મળી ગયું પાણી, પગ આવા છે આવા થઈ ગયા, ધોઈ નાખી. હવે બીજે તો કેમ ધોવું, અહીંયા કઈ છે નહીં બીજું પાત્ર જેના કારણે અમારા પગ ઉપર નાખીએ. એવું હાલો તો હવે ધોઈને મળ્યા સંપલો. તો અમારે અચાનક નક્કી થયું ઊંચા કોટડા જવાનું, તો ફરી વખત નીકળી ગયા છે ઊંચા કોટડા જવા માટે. તો હવે ઊંચા કોટડા તો બતાવીશ નહીં, કેમ કે તમે મારા બીજા વિડીયોમાં જોઈ જ લીધું હશે ઊંચા કોટડા. તો
તો જે અમારી ચેનલમાં નવા છે તેને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાં જઈને જોઈ આવજો અને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ફરી વખત પહોંચી ગયા છીએ ઊંચા ફોટડા. ઊંચા ફોટડાથી ઉતરી ગયા છીએ નીચે, હવે જઈએ છીએ ઘરે. કેમ પાલટી, મજામાં? સારું, તો હવે જઈએ ઘરે. ઘણા સમય પછી તુમવાની વસ્તુ જોવા મળી છે. જોતો ડબ્બો તો કેમ પણ છે ને, એક નંબર વસ્તુ. હજી પણ અમારો વ્લોગ જોવો છો, વાંધો નહીં. તો અમે આવી ગયા છીએ મેટા ગામમાં, ભરપૂર પેટ પૂજન કરી લીધું છે, સ્વસ્થ સહી. તમે કેમ છો બધા કોમેન્ટ કરજો. હવે મળીએ આવતા વ્લોગમાં, આ વ્લોગને કરીએ એન્ડ. આજના માટે એટલું કરતે, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. લાઈક કરવા ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઘંટીનો આઇકન છે એને હળવેકથી પ્રેસ કરી દેજો. હવે મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.